નમસ્તે વિદ્યાર્થીની બહેનો ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ બે પૂરક વાંચનમાં કેટલાક પ્રસંગો એમાં આપણે શબ્દોના અર્થ જોઈએ કામગીરી એટલે કામમાં રચીપચી રહેનારી વરસગાંઠ એટલે જન્મદિવસ વહાલસો એટલે વહાલ ઉપજે એવી લાડકવાઈ પરગજુ એટલે પરોપકારી એમાં વિશેષ પ્રશ્નોત્તરમાં વિકલ્પો આપણે જોઈએ પેલો વિકલ્પ છે બધા છોકરા વર્ગમાં કેવી રીતે દોડી ગયા એ ધક્કાધકી કરતા બી વાતો કરતાં સી લડતા લડતા ડી ચોરી છુપી હતી તો એમાં જવાબ આવશે ધક્કાધકી કરતા બીજું છે પંકજે શાક માર્કેટમાંથી શું ખરીદ્યું તો એમાં આવશે એ શાક બી બટાટા સી દૂધી ને ડી કોબી એમાં આવશે સી દૂધી ત્રીજું છે અશ્વિને કોને હાથ પકડી રસ્તો ઓળંગાવ્યો એમાં આવશે એ સાકવાળાને બી અંધને સી કુશાલીને અને ડી મનતને તેમાં જવાબ આવશે બી અંધને પ્રશ્ન નંબર બે છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો એમાં પહેલો છે શાહીનો ખડ્યો કોનાથી તૂટી ગયો હતો તો જવાબ છે સાઈનો ખડ્યો સુમનથી ફૂટી ગયો હતો બીજું છે શિક્ષક સુમન સામે શા માટે જોઈ રહ્યા જવાબ છે નીડર અને સાચા બોલા સુમંતે પોતાની ભૂલ કબૂલ કરી તેથી શિક્ષક તેની સામે જોઈ રહ્યા બીજો છે શાકવાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો જવાબ છે પંકજે પ્રામાણિકતા બતાવી એટલે શાકવાળો પંકજ સામે જોઈ રહ્યો ચોથું છે નિલેશને બાએ શું આપ્યું જવાબ છે નિલેશને બાયે પાંચ કેરી આપી વિદ્યાર્થીની બહેનો બરોબર પાઠ વાંચજો અનુલેખન કરજો પહેલાં પેજનું અને બની શકે તો બધા પેરેગ્રાફનું એક એકવાર અનુલેખન કરજો કારણ કે બધા પેરેગ્રાફમાંથી કંઈક કાંઈક આપણે શીખવા મળે છે અને શ્રુતલેખન પણ તમારા ઘરમાં કોઈ મોટા હોય એને કહેજો તમને બોલીને લખાવે લખવાની પ્રેક્ટિસ અને વાંચનની પ્રેક્ટિસ ચાલુ જ રાખજો હમણાં જ પરીક્ષા આવી રહી છે તો પરીક્ષાને લક્ષી પણ બધું વાંચન કરજો પહેલાં સત્રનું પણ પાકું કરતા રહેજો નમસ્તે વિદ્યાર્થીની બહેનો